नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे आ वीडियो अर्थशास्त्र धोरण पाठ सात वस्ती महत्वनी टूंकनो वस्ती विस्फो बाळको आ पाठनी आ पाठना जे आगळना केटला जे वीडियो तमने मोकलवामां आव्या छे तो ए वीडियो नी अंदर जे जे सवाल जवाबो तमने समजाववामां आव्या छे तो एनो व्यवस्थित रीते तमारे समझवाना चोपड़ी में वाँचवाना अने लखवाना केम के एक वक्त लखशो एटले तमने नी अंदर शुं माहिती आपी छे एनो ख्याल आवशे एटले व्यवस्थित रीते तमारे वाँचवाना समझवाना अने वीडियो अवश्य जोवाना। तो जोईए वस्ती विस्फो टूंकनो त्रण गुणनी अंदर पूछाय छे के भारतनी अंदर जन्म दरमां धीमो घटाड़ो જ્યારે તેની સરખામણીમાં મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો થતા વસ્તી વૃદ્ધિનો દર કેવો ગયો છે? ઊંચો ગયો છે, કેમ કે જન્મ દર ધીમો છે અને મૃત્યુ દર એકદમ ધીમો છે, જન્મ દર કરતા મૃત્યુ દર ઓછો છે, બરાબર? એટલે એને કારણે વસ્તીમાં સતત શું જોવા મળે છે? વધારો જોવા મળે છે, જેને આપણે વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે। જો તમને એની વ્યાખ્યા પૂછાય વસ્તી વિસ્ફોટ એટલે શું, તો ભારતમાં જન્મ દરમાં ધીમો ઘટાડો અને જ્યારે મૃત્યુ દરમાં ઝડપી ઘટાડાને કારણે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેલો જોવા મળે છે તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે। 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે, વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે। 1951 માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, જો ત્યારે ઈસવીસન 1951 માં 36.1 કરોડ જેટલી વસ્તી હતી, જે 6 દાયકા બાદ એટલે કે ઈસવીસન 2011 માં કેટલી થઈ? 121.8 કરોડ જેટલી થઈ। કેટલા દાયકામાં બાળકો? 6 દાયકામાં, 1 દાયકો એટલે 10 વર્ષ, એટલે 60 વર્ષમાં વસ્તીમાં 6 ગણો શું થયો? વધારો થયો। તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે, જો સરેરાશ વસ્તી વૃદ્ધિ દર એટલો રહ્યો છે 2.25%, એટલો જોવા મળ્યો છે। ખાસ કરીને ઊંચી વસ્તી અને ઊંચી વસ્તી વૃદ્ધિના દરને લીધે 1970 પછી ભારતમાં જે ઝડપી વસ્તી વધારો થયો છે એ વિસ્ફોટજનક છે। ત્યારે 1970 પછી 1970 પછી ઝડપી વસ્તી વધારો થયો, 1970 પછી ઝડપી વસ્તી વધારો થયો જે વસ્તી વિસ્ફોટક તરીકે ઓળખવામાં આવે છે। વસ્તી વિસ્ફોટ સામાન્ય રીતે વસ્તી સંક્રમણના સિદ્ધાંત પ્રમાણેના 3 તબક્કામાંથી બીજા તબક્કામાં થાય છે, વસ્તી સંક્રમણ જેના 3 તબક્કા છે એ 3 તબક્કા પ્રમાણે બીજા તબક્કામાં સૌથી વધુ વસ્તી સંક્રમણ થાય છે, એટલે કે 1970 નું। આ તબક્કામાં દેશમાં વિકાસ થતા માથાદીઠ આવક પણ વધે છે અને લોકોના જીવન ધોરણમાં પણ સતત શું થાય છે? સુધારો થાય છે, આરોગ્ય વિષયક સગવડો વધે છે, દુષ્કાળ અને રોગચાળા પર કાબૂ આવે છે, તેથી મૃત્યુ દર ઝડપથી ઘટ્યો છે। એટલે કે 1970 પછીનો જે તબક્કો છે એ બીજો તબક્કો છે કે જેમાં ખાસ વસ્તી વૃદ્ધિના દરને વધારો થયેલો એમાં જોવા મળે છે। કેમ કે એમાં આરોગ્ય વિષય સગવડો વધી, દુષ્કાળ પર નિયંત્રણ રાખવામાં આવ્યું, રોગચાળા પર નિયંત્રણ રાખવામાં આવ્યું, લોકોની આવક પણ વધી, જીવનધોરણમાં સુધારો પણ થયો અને એને કારણે મૃત્યુ દર શું થયો? ઘટ્યો છે। પરંતુ સાક્ષરતાનો દર નીચો હોવાથી તથા ખોટા સામાજિક અને ધાર્મિક ખ્યાલો અપનાવવાથી
जन्मदर में नोंधपात्र रीते वधारो थयो जोवा मळे छे। केम के भारत नी अंदर जोवा जाय बाळको तो धार्मिक मान्यताओ वधु जोवा मळे, अंधश्रद्धा रूढ़िगत मान्यताओ एनु प्रमाण वधारे होवाथी जन्मदर में नोंधपात्र वधारो एमां घटाडो थयो जोवा मळतो नथी। आथी जन्मदर अने मृत्युदर वच्चेनो अंतर शुं थाय छे, वधे छे। वस्ती वृद्धिना दर में सतत वधारो थाय वस्ती विस्फोट बने छे। केम के जन्मदर अने मृत्युदर बराबर छे, जो बंने समतल प्रमाण में होय तो स्वाभाविक छे के वस्ती वृद्धि नियंत्रण में छे एम कहेवामां आवे, पण जन्मदर ओछो होय अने मृत्युदर एना करता पण ओछो होय एटले वस्ती सतत शुं थती होय छे, वधती होय छे, जेने आपणे वस्ती विस्फोट तरीके ओळखवामां आवे छे। વિશ્વના મોટા ભાગના વિકસિત દેશોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે। કયા વિકસતા દેશો જેમ કે ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, આ બધા વિકસતા દેશો કહેવાય છે। એ વિકસતા દેશોમાં આ બધી સમસ્યાઓ વધુ ને વધુ જોવા મળે છે। ટૂંકમાં જો ટૂંકમાં આપણે કહેવાનું હોય તો ભારતની અંદર જે વસ્તી વૃદ્ધિ વધી છે એનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં વિવિધ ક્ષેત્રમાં ઝડપી સુધારો થયો છે। આરોગ્ય વિષયક સેવાઓ વધી, વાહન વ્યવહારની સગવડો વધી, માથાદીઠ આવકો વધી, લોકોના જીવન ધોરણો ઊંચા આવ્યા, સાક્ષરતાનું પ્રમાણ, પરંતુ સામે એવા કેટલાક પરિબળો છે કે જે જન્મદરને પ્રોત્સાહન આપે છે, જેમ કે ગ્રામીણ વિસ્તાર, ગ્રામીણ વિસ્તારમાં સાક્ષરતાનું ઓછું પ્રમાણ, મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી જેમાં આવકનું પ્રમાણ પણ ઓછું હોય છે, તો એને કારણે પણ ભારતમાં વસ્તી વિસ્ફોટ થતો જોવા મળે છે। બરોબર બોલો, એટલે આ ટોપનોન તમને ત્રણ ગુણની અંદર પૂછાય, વસ્તી વિસ્ફોટ ટોપનોન લખો। ઓકે, ધન્યવાદ।